नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज में आपनु स्वागत छे। मित्रों आज आप मैथ स्ट्रीप में मात्र बे सेकंड में कई रीतना कोईपण संख्या वर्ग कर सकता है यो भाग एक आज जुवा छे। तो शुरुआत करिए सौ प्रथम कि भाई वर्ग कई रीतना आप सौ प्रथम कर सकी। तो प्रथम संख्या आपने आपेली है कि भाई चौतरीस, चौतरीस वर्ग। तो चौतरीस वर्ग करने आप शू करवा, तो कि सौ प्रथम तो कि भाई बे अंक है चौतरीस में, तो कि त्रण अने चार। तो त्रण अने चार बने ने शू कर देवानो, गुणाकार। अने एनी साथे याद राखवा जेवो छे बे, एनो गुणाकार करवानो थशे। घणा मित्रों ने एम थाय कि भाई सर आ बे कई सेने लीधे छे एनो गुणाकार करवानो, तो कि आपणे वर्ग करवो होवाथी आने छे बे नो गुणाकार करवानो थशे। कोनी साथे? तो कि त्रण अने चार थशे। तो कि चार त्रण चौक बार प्लस गुणिया बे એટલે કે કેટલા જવાબ આવશે? ચોવીસ આપણો જવાબ થશે। હવે શું કરવાનું? તો કે જે અલગ અલગ સંખ્યા છે એનો વર્ગ લેવાનો, એટલે કે ત્રણનો વર્ગ નવ અને ચારનો વર્ગ કેટલો થશે? તો કે સોળ। તો આ રીતના ત્રણનો વર્ગ લેવાનો। ઘણા એમ કે ભાઈ સર આપણે ઝીરો નવ લઈએ, તો ઝીરો નવ લઈએ કે ભાઈ ઓનલી નવ લઈએ, તો એનાથી કોઈ ઝાઝો ફેર પડતો નથી। તો ત્રણનો વર્ગ નવ થશે અને ચારનો વર્ગ કેટલો થશે? સોળ। બસ આપણો દાખલાની રીત આખી પૂરી। હવે આ જે ચોવીસ છે એ ચોવીસને શું કરવાનું? તો કે એક ડિજિટ છોડીને, એક ડિજિટ છોડીને આની નીચે લખી લેવા, એટલે કે આ રીતના આપણે લખી લેવાના અને બધાનો શું કરી દેવાનો? સરવાળો, એટલે આપણો જવાબ તૈયાર। તો આપણો જવાબ શું આવશે? તો કે ભાઈ અગિયારસો છપ્પન। એટલે તમે કેલ્સી દ્વારા છે એ પણ ટેલી કરી શકો છો કે ભાઈ ચોત્રીસનો વર્ગ કેટલો થશે? અગિયારસો છપ્પન એનો વર્ગ થશે। તો આ રીતના આપણો જવાબ આવશે। જોઈએ વધારે બીજો દાખલો જોઈએ જેથી કરીને આપણી પ્રેક્ટિસ ક્લિયર થઈ જાય। તો કે બીજી રકમ આપેલી છે સુડતાલીસ, તો સુડતાલીસનો વર્ગ કરવા માટે સૌ પ્રથમ આપણે શું કરવો પડશે? તો કે બે બે ડિજિટ આપેલા છે કે ભાઈ ચાર અને સાત, તો બંનેનો ગુણાકાર કરશું, ચાર અને સાતનો ગુણાકાર કરશું અને એની સાથે બેનો ગુણાકાર કરશું। કારણ? તો કે કારણ આપણે વર્ગ કરવાનો હોવાથી આપણે એનો કોની સાથે કેનો ગુણાકાર કરશું? તો કે બેનો ગુણાકાર કરશું। હવે આ બધાનો જવાબ લઈ લઈએ, તો કે ભાઈ આનો જવાબ શું થશે? છપ્પન એનો જવાબ થશે। હવે તો કે ભાઈ આગળનું સ્ટેપ શું યાદ રાખવાનું છે? તો કે બંને સંખ્યાનો વર્ગ, એટલે કે ચારનો વર્ગ કેટલો થશે? તો કે સોળ, અને સાતનો વર્ગ કેટલો થશે? તો કે ઓગણપચાસ। તો આ રીતના આપણે લખી દીધા। અને આ છપ્પન જે છે એને એક ડિજિટ મૂકીને, એટલે કે પાછળથી એક ડિજિટ મૂકીને નીચે છે એ મૂકી દેવાના, એટલે આ રીતના આપણે મૂકી દઈશું અને બધાનો શું કરી દેવાનો? સરવાળો, એટલે આપણો જવાબ થઈ જશે અને આપણો જવાબ શું આવશે? તો કે બાવીસો નવ। તો સુડતાલીસનો તમે કેલ્સી દ્વારા પણ કરી શકો છો કે ભાઈ સુડતાલીસનો વર્ગ કરીએ તો એનો જવાબ શું આવે? બાવીસો નવ એનો જવાબ આવે। તો ઘણા મિત્રોને ક્લિયર થઈ ગયું હશે, તો જે મિત્રોને ક્લિયર થઈ ગયું છે એને જાતે જ વિડીયો અહીં પોસ્ટ કરીને જાતે પ્રયત્ન કરવાનો છે અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે। અને જે મિત્રોને હજી ખ્યાલ નથી આવેલો તો એ પોતે અહીં ધ્યાન રાખે જેથી કરીને એને પણ આમાં ખ્યાલ આવી જાય। તો કે હવે સંખ્યા આપણે આપેલી છે છપ્પન, છપ્પનનો આપણે વર્ગ કરવો છે। તો છપ્પનનો વર્ગ કરવા માટે શું કરશું? તો કે સૌ પ્રથમ આપણે જે ફોર્માલિટી છે એ પ્રમાણે, તો કે બંને ડિજિટનો છે એ શું કરવાનો? ગુણાકાર, એટલે કે પાંચ ગુણ્યા છ। એની સાથે કોનો ગુણાકાર કરશું? તો કે બેનો। કેમ? તો કે બે આપણે એનો વર્ગ કરવાનો હોવાથી આપણે બેનો એનો ગુણાકાર કરીશું। બધાનો જવાબ? તો કે પાંચ છ ત્રીસ અને ગુણ્યા બે એટલે કે સાઠ એનો જવાબ આવશે। હવે બીજી સ્ટીપમાં આગળ શું જવાનું? તો કે પાંચનો વર્ગ કેટલો થશે? તો કે પચીસ, અને છનો વર્ગ કેટલો થશે? તો કે છત્રીસ। તો આ રીતના લખી દીધું। પછી જે નિયમ છે એ પ્રમાણે કે ભાઈ એક ડિજિટ મૂકીને આ જે સાઠ છે એને નીચે મૂકી દેવાના, તો આ રીતના આપણે એને ગોઠવી દઈશું અને પ્લસ બધાનો સરવાળો કરી દઈશું એટલે આપણો જવાબ તૈયાર થઈ જશે। તો આપણો જવાબ શું આવશે? એકત્રીસો છત્રીસ, એટલે કે છપ્પનનો વર્ગ કરીએ તો એનો જવાબ કેટલો થાય? તો કે એકત્રીસો છત્રીસ એનો જવાબ થાય। હજી એક બે એક્સરસાઇઝ કરીએ જેથી કરીને આપણો મેથડ છે એ ક્લિયર થઈ જાય। ચોથી મેથડ છે, ચોથો દાખલો રકમ આપેલી છે કે ભાઈ ત્રેસઠનો વર્ગ, તો ત્રેસઠનો વર્ગ કરીએ તો એનો જવાબ શું આવે? તો સૌ પ્રથમ તો કે બંને ડિજિટનો શું કરવાનો? ગુણાકાર કરવાનો, એટલે કે છ ગુણ્યા ત્રણ, અને સાથે કોનો ગુણાકાર કરશું? તો કે બેનો। કેમ? તો કે આપણે વર્ગ લેવાનો હોવાથી બધાનો જવાબ લઈ લઈએ, છત્રીસ એનો જવાબ થશે। પછી આગળ વધવાનું, તો કે છનો વર્ગ કેટલો થાય? છત્રીસ, ત્રણનો વર્ગ તો કે નવ,
પણ અહીંયા ખાસ યાદ રાખવાનું, અહીંયા આપણે 0-9 લઈ શકશું નહીં. કારણ તો કે આગળની જે આપણે પહેલો દાખલો જોયો હતો એમાં આપણે ખાલી 9 જ લીધેલું હતું, પણ 0 લીધો નહોતો. કારણ તો કે 0નો ઉપયોગ થતો નહોતો, પરંતુ અહીંયા આપણે વચ્ચે આવતી હોવાથી સંખ્યા આપણે એને શું લેશું, 0-9. હવે આ જે 36 છે એને પાછળથી એક ડિજિટ મૂકીને આપણે ગોઠવી દેવાના. તો આ રીતના આપણે લખી લઈએ અને બધાનો શું કરી દેવાનો, સરવાળો, એટલે આપણો જવાબ તૈયાર થઈ જાય. તો આપણો જવાબ શું આવે, તો કે 3979 છે આપણો જવાબ આવશે. એટલે કે 63નો જો વર્ગ કરીએ તો એનો જવાબ શું આવે, 3979 એનો જવાબ આવશે. હજી એક દાખલાની પ્રેક્ટિસ કરીએ જેથી કરીને આ મેથડ આપણી કેવી થઈ જાય, તો કે ક્લિયર થઈ જાય. તો પાંચમો દાખલા જોઈએ, રકમ તો કે 87. તો 87નો વર્ગ શું થાય, તો 87માં સૌ પ્રથમ આપણી જે મેથડ છે એ પ્રમાણે બંને ડિજિટનો શું કરવાનો, ગુણાકાર, અને સાથે ગુણાકાર બેનો કરવાનો, અને બધાનો જવાબ શું આવશે, 112. તો ઘણા મિત્રોને એમ થતું હોય સર અહીંયા તો 3 ડિજિટમાં જવાબ આવ્યું, તો 3 ડિજિટમાં આવે કે 2 ડિજિટમાં આવે આપને એનાથી કોઈ મતલબ રહેતો નથી. આપણી જે મેથડ છે એ મેથડમાં જ આપણે ચાલવાનું છે આગળ. તો કે ભાઈ 8નો વર્ગ હવે કરશું, 8નો વર્ગ કેટલો થાય, 64. 7નો વર્ગ 49, આ રીતના લખી દીધું. અને જે મેથડ છે એ જ પ્રમાણે કે ભાઈ પાછળથી એક ડિજિટ છોડીને બાકીની રકમ આખી ગોઠવી દેવી. તો આ રીતના આપણે લખી શકીએ, તો કે ભાઈ પાછળથી એક ડિજિટ મૂકીને આ રીતના લઈએ તો આપણો જવાબ શું થશે, તો કે 7569 એનો જવાબ થશે. તો આ રીતના 87નો વર્ગ જો કરીએ તો આપણે જવાબ શું થાય, તો કે 8569 છે એ જવાબ થાય. તો આ વિડીયોમાં 5 દાખલાની એક્સરસાઇઝ વધારે આપણા માટે ઇનફ છે. હવે આગળ જોઈએ તો કે ભાઈ આ તમને મેથડ છે એ ક્લિયર કટ આવડી ગઈ હશે, છતાં પણ જો કોઈ કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને કોઈ નવી માહિતી આવે તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. અને આવા અવનવા વિડીયો જોવા માટે અત્યારે જ છે એ તમે બેલ આઇકોન પ્રેસ કરો. હવે જોઈએ કે ભાઈ આપણે જે 5 દાખલા જોયા એની 5-5ના વધારે એક્સ્ટ્રા 5 તમને આપવામાં આવે છે, જેના તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને એનો જવાબ છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. તો તમને 5 દાખલાની રકમ અહીંથી આપવામાં આવે છે. અને ખાસ ઘણા મિત્રોને એવું હશે કે સર આપણે તો આમાં તમે એવું કીધું કે ભાઈ કોઈપણ સંખ્યાનો આપણે વર્ક કરવો હોય તો ઇઝીલી કરી શકીએ, તો આમાં આપણે 2 ડિજિટની જ સંખ્યા લીધી. તો આપણે આ વિડીયોમાં 2 ડિજિટની જ લીધી છે, પરંતુ જે નવા વિડીયોમાં છે એમાં 3 ડિજિટનો વર્ક કઈ રીતના કરશું એની આપણે અલગથી મેથડ લેશું. તો આપણે 5 તમને એક્સ્ટ્રા વર્કમાં આપવામાં આવે છે. તો 5-5ની રકમ આપણે જોઈ લઈએ, તો ભાઈ પ્રથમ છે 84નો વર્ગ, એટલે કે 84નો વર્ગ કરતા જવાબ શું આવે એ તમારે જાતે છે એ લખીને કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. બીજું 75નો વર્ગ, ત્રીજી મેથડ છે 38નો વર્ગ, ચોથી 68નો વર્ગ, અને 5મી 94નો વર્ગ. ફરીથી 84નો વર્ગ, 75નો વર્ગ, 38નો વર્ગ, 68નો વર્ગ અને 94નો વર્ગ. તો આટલા 5-5ના છે એ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાના છે. તો આ વિડીયોમાં આટલું રાખીશું. જય હિન્દ, જય ભારત.